બાળકો, આપણે આજે 2020માં જે પેપર પૂછાયું તો એના ગણિતના દાખલા જોશું. તો પહેલો દાખલો, એક્સની કિંમત કેટલી કે જેના માટે નીચે આપેલું કથન સાચું છે, તો આમાં એક્સની કિંમત શોધવાની છે આપણે. તો એક્સની કિંમત શોધીશું તો કૌંસમાં 3 × 7 × 11 × 5 / 3 × 7 × 3 × 11 × 5 11 11 ઉડી ગયા, 5 × 8 = 40, તો આખા કૌંસનો સાદુ રૂપ 8 આવ્યું, ભાગ્યા x × 3 = 3x 8 × 3 = 7 / 4 તૃતીયાંશ. આ એક્સ ના આ બાજુ લઈ જશું અને આ બે પદ આ બાજુ લાવીશું, તો 8 × 7 આ 3 આ બાજુ લાવશે એટલે ગુણાકારમાં, 4 આ બાજુ લાવશે એટલે છેદમાં આવશે, આ 3 તો અહીં નહીં રહેશે અને આ બાજુ લાવશે એટલે છેદમાં આવશે અને આ એક્સ અંશમાં થશે. આ બાજુ આ 3 × 3 ઉડી ગયા, 4 × 2 = 8 / 7 = 14, તો x = 14 આવ્યા. તો આ બીજા નંબરનો જવાબ સાચો છે. બીજો દાખલો જોઈએ, પક્ષીઓના એટલે પંખીઓના એક ટોળાના એક ચતુર્થાંશ પક્ષી નદીના કિનારા તથા ટોળાના એક પંચમાંશ ભાગ પોતાના માળામાં બાકી રહેલ 22 પક્ષીઓ ખોરાકની શોધમાં 22 ખોરાકની શોધમાં તો માળામાં કેટલા પક્ષી હશે? તો એક પંચમાંશ ભાગ સંખ્યા મેળવવાની છે આપણે. તો આને આપણે ટકાવારી ફેરવી દઈએ, 1/4 ભાગ એટલે × 100 કરીએ, 4 × 4 = 25, 100 4 × 25 = 100, તો 25% આયા. આને પણ આપણે ટકામાં ફેરવી દઈએ તો 1/5 = 100 એટલે 20 × 5 = 100, 20% આયા. ટોટલ સંખ્યા 100% હોય એમાંથી આ જે નદીના કિનારે અને માળામાં છે કેટલા ટકા છે? તો 25 × 20 = 45% સંખ્યા આ રહી છે. અને એ સિવાય જે છે 55%, 100 માંથી 45 બાદ કરીએ એટલે 55 રહે, એટલે 55% જે સંખ્યા છે એ ખોરાકની શોધમાં જઈશે. 55% એવું કહી શકાય કે 55 × 22 સંખ્યા તો આપણે શોધવાની છે માળામાં, તો માળામાં કેટલી? 20%. 20% એ કેટલી સંખ્યા? 20 ઉપર જશે, 55 નીચે, ગુણ્યા 22 5 × 2 = 22 11 11 = 5 × 20 = 8, તો 8 જવાબ સાચો છે. તો માળામાં 8 સંખ્યા છે, ડી જવાબ સાચો છે. અમિત એક ટેબલ 1200 માં ખરીદી અને તેના સમારકામ પર ₹200 ખર્ચ્યા, પછી તેને 1680 માં વેચી દીધું, તો અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ? 1200 રૂપિયામાં ખરીદ્યું ટેબલ, 200 રૂપિયા ખર્ચ કર્યો, તો કેટલા પડ્યું? 1400 રૂપિયા. વેચ્યું કેટલામાં? 1680 માં. તો તમે કહી શકો 1400 રૂપિયામાં વસ્તુ પડી હોય અને 1680 માં વેચી હોય તો શું થાય? નફો. તો નફો કરવા માટે આમાંથી આ બાદ કરીશું, વેચાણ કિંમતમાંથી પડતર કિંમત. તો 1680 માંથી 1400 બાદ કરીશું તો કેટલા રહેશે? તો 280
280 નફો આવે. હવે નફો ટકામાં કાઢવો હોય તો મૂળ પડતર કિંમત ઉપર ગણવાનું 1400 હોય 280 નફો તો 100 એ કેટલો નફો? 100 ઉપર જશે, 1400 નીચે, 280. આ બે જીરો ઉડી ગયા. 14 28 એટલે 0 એટલે 20%. 20% નફો થયો. તો ડી જવાબ સાચો છે. નીચે આપેલી પદાવલીનું નિકટતમ લગભગ પરિણામ પૂર્ણ સંખ્યામાં કેટલું? નિકટતમ એટલે જો આ 49.6 છે તો પોઈન્ટ પછી 5 આંકડો હોય 5 થી ઉપર એટલે આનો ઉમેરી દેવાનો એકામાં, તો 50 થશે. આનું ગુણ્યા 10.2 તો 10.2 ના 10 જ થશે, 2.6 5 થી નાની સંખ્યા છે 10 થશે. માઇનસ 7.1 ગુણ્યા 29.7 ઓછા 5.1 ગુણ્યા 20.1. આ માઇનસ 7.1 છે એટલે 7 29.7 છે, 5 કરતાં મોટી સંખ્યા છે તો 30. માઇનસ 5.1 5 જ થશે, 20.1 એટલે 20 જ થશે. 95 નો ગુણાકાર 500 થશે. 7 3 21 210, 5 2 10 એટલે 5 2 10 એટલે 20 5 100 100 થશે. 500 માઇનસ ભેગા કરી 210 ને 100 310, 500 માંથી 310 થશે જશે એટલે 190 આવશે. આ ડી જવાબ સાચો છે. આ રીતે તમે ડી જવાબ 190 સાચો છે. 45મો પ્રશ્ન, જો 15 - 15 ભાગ્યા 15 × 6 બરાબર એક્સ, તો એક્સ ની કિંમત શોધવાની છે. તો ભાગાકાર કરીશું આનો ભાગુસભાના નિયમ મુજબ. 15 ભાગ્યા 15 એટલે 1 આવશે. તો 15 - 1 × 6 બરાબર એક્સ. 6 × 1 = 6, 1 + 6 બરાબર 1. 15 માંથી 6 જશે તો 9, તો એક્સ ની કિંમત કેટલી આવી? 9. તો સી જવાબ સાચો છે. 43મો પ્રશ્ન, એક ચોરસ તથા એક લંબચોરસ ની પરિમિતિ સમાન છે. એક ચોરસ બાજુનું માપ 16 મીટર આપે, પરિમિતિ સમાન છે. ચોરસ ની બાજુનું 16 મીટર તથા લંબચોરસ ની લંબાઈ 18 મીટર, તો પહોળાઈ કેટલી? તો આપણને ખબર છે કે 16 હોય તો અહીં 16 હોય, અહીં 16 હોય ને અહીં 16 હોય, તો અહીં 18 કરી દીધા તો સામે 18 હોય. તો 16 માં કેટલા નાખ્યા? 2 નાખ્યા તો 18 થયા. તમાંથી 2 બાદ કરતો તો કેટલા વધે? 14. બાજુનું માપ 14 હશે. તો પહેલા નંબરનો જવાબ સાચો છે. અને એ રીતે ના કરો તો આને પરિમિતિ કાઢો અને આ લંબાઈ બંને બાજુ સમાન હોય તો 18 × 36 બાદ કરો, પછી જે જવાબ આવે એને 2 વડે ભાગો. એ બીજી રીત છે. પણ આ રીતે સરળતાથી તમે મેળવી શકતા હોય ત્યાં સુધી આપણે લાંબી ગણતરીમાં પડવાનું નહીં. 47મો દાખલો જોવો, નીચે આપેલી કઈ સંખ્યા 25ની બરાબર નથી? અહીં જુઓ, પહેલો જવાબ છે 50 - 100 / 4, 25 × 100 એટલે 25 રહ્યા, 50 માંથી 25 જશે 25 આવશે. પહેલો જવાબ નથી કીધું છે, ધ્યાન રાખજો. 20 બીજામાં છે, 20 + 20 / 4, તો આ ભાગાકાર કરીશું, 4 × 5 = 20, 20 ને 5 = 25, તો બીજો જવાબ નથી, 25 નથી એવો જવાબ. ત્રીજામાં જોઈએ તો 5 2 10, 10 + 10 = 10 - 10 - 20 - 5 = 5 તો 25 આવશે. છેલ્લો જવાબ છે જુઓ, 24 2 + 2 - 24 જવાબ આવે તો ડી જવાબ છે. આ બધાનો જવાબ 25 આવે જ્યારે ડી નો જવાબ 26 આવે. અંકોની મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી સંખ્યા કીધી એટલે 9 વાળી સંખ્યા લખવા 6 અંક.
एक बे त्रण चार पांच छ तथा पांच अंकों की मोटा मोटी संख्या अंतर एटले बादबाकी करवानी तो 9 × 9 = 0 9 × 9 = 0 9 × 9 = 0 9 × 9 = 0 9 × 9 = 0 9 આ ડી જવાબ સાચો છે પચામો દાખલો જોવો તમે ગુણાકાર કરવાનો 2 × 2 × 2 2 × 2 = 4 4 × 2 = 8 8 × 2 = 16 16 × 2 = 32 32 × 5 પહેલો જવાબ નથી 5 × 2 = 10 10 × 5 = 60 30 × 1 = 60 2 × 5 = 20 20 × 1 = 10 10 × 5 = 20 20 × 1 = 320 ડી નંબર નો જવાબ સાચો છે આપણો પોતાના મુકામ સ્થાન 4.5 કલાક યાત્રા કર્યા પછી 2:45 PM પર પહોંચ્યા તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હતી તો 4.5 કલાક યાત્રા કરીને 2:45 એ પહોંચ્યા 2:45 PM ધ્યાન રાખજો PM એટલે બપોરના 12 વાગે પછીનો સમય 2:45 એને 24 કલાકની ઘડિયાળમાં ફેરવવાય તો આમાં 12 ઉમેરી દેવાના તો કેટલા 14:45 થશે 14:45 વાગે પહોંચ્યા 14:45 વાગે પહોંચ્યા 4.5 કલાક યાત્રા કરી તો 4.5 કલાક આપણે બાદ કરીશું 15 વધશે 4 × 4 = 0 1 × 1 તો કેટલા વાગે આરંભ કર્યો હશે તો 10 × 15 = 1 AM નંબરનો જવાબ સાચો છે અવનમો પ્રશ્ન 45, 60 અને 75 ના ગુરુત્તમ સામાન્ય અવયવ તથા લઘુત્તમ સામાન્ય અવયવનો સરવાળો કેટલો લસાન ગુસા શોધવાનો 45, 60 અને 75 ભાગાકારની રીતે આપણે અવયવ પાડીશું અને એમાંથી લસા ગુસા શોધીશું તો 2 ભાગ ચાલશે નહીં 3 ચાલશે 15 × 3 = 45 3 ચાલશે 5 × 3 = 15 5 × 5 = 5 2 × 5 = 15 × 3 = 5 5 × 1 2 × 5 = 1 3 × 5 = 25 × 75 પછી 3 × 5 = 5 3 × 5 = 5 5 × 5 = 3 3 × 5 = 15 3 × 5 = 3 સમાન છે તો કાઢી જ દેવાના આ સિવાય જે રહે 3 2 2 5 ક્રમમાં ગોઠવી દે 2 × 2 × 4 × 4 = 12 12 × 36 3 × 5 = 15 15 × 3 = 180 8 × 5 = 40 4
पांच एक पांच ने चार नौ नौ सौ नौ सौ वत्ता पंदर बे नो सरवाड़ो करवानो नौ सौ पंदर था सी नंबर नो जवाब साचो छे। आठ मीटर लांबी अने छह मीटर ऊंची तथा बावीस पॉइंट पांच सेमी जाड़ी दीवाल बनावा माटे केटली ईटो जोईए। जो एक ईटनो माप पच्चीस सेमी अगियार पॉइंट पच्चीस सेमी अने छह सेमी मीटर मीटर में आप सेमी में तो आ मीटर से इना सेमी में फेरी दे फेरवी देसु तो 800 मीटर न सेमी में फेरवीशु तो 8 मीटर न सेमी में फेरवीशु तो 800 सेमी थशे। बावीस पॉइंट पांच इतना माप वाले भागीशु तो 25 सेमी अगियार पॉइंट पच्चीस दो बावी पॉइंट पांच थाय गुणिया सौ सौ दान सौ सक सौ पच्चीस वड़े भांगवाना छे आठ सौ पाई पण करो तो चाल से पच्चीस चौ आठ सौ गुणिया चार गुणिया बे चार दो आठ आठ सौ गुणिया आठ करीशु तो अठी अठियो चौसठ बे जीरो आवशे चौसठ सौ जवाब आवशे चौसठ सौ ईट जोईए दीवाल बनावा सी नंबर કેટલાક વર્ષોમાં 1200 ની રાશિ 5% ના વાર્ષિક સાધારણ વ્યાજના દરે 1800 થઈ વર્ષ શોધવાના છે તો P R N શું આપેલું છે P આપેલો છે 1200 રેટ આપેલો છે 5% આ શોધવાનો N વર્ષ આ આપણને મળી જશે 1800 માંથી 1200 બાદ કરો તો 600 આવશે તો 600 આવશે વ્યાજ 600 છે 600 1200 આ એટલે 5 12 5 60 60 ભાગાકારમાં આવશે 600 ના બરાબર 10 વર્ષ પહેલા નંબર નો જવાબ સાચો છે 10 વર્ષ એક બગીચો 1500 મીટર લાંબો અને 750 મીટર પહોળો છે એક સાયકલ સવાર સવારને આ બગીચાના 4 ચક્કર લગાવ્યા 4.5 કિમી પ્રતિ કલાકની ગતિથી તે કેટલો સમય લાગશે તો એક લંબચોરસ બગીચો છે એ બગીચાની લંબાઈ 1500 છે પહોળાઈ 750 આની પરિમિતિ શોધવાની થાય તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને ખબર છે એ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 1500 વત્તા 750 આ બેનો સરવાળો 2250 થશે ને બે ઓ બાવશે 4500 મીટર થશે કિલોમીટર કાઢે 1000 વડે ભાગીશું તો 4.5 કિમી થાય ઝડપ પણ કલાકની 4.5 કિમી છે ચાર ચક્કર લગાવે તો 4 કલાક લાગે તો ડી નંબર નો જવાબ સાચો છે એક પોઈન્ટ ચાલી 140.75 ગુણ્યા 0.01 હવે આમાં ખાલી જવાબ તો 140.75 જ આવશે પણ ધ્યાન શું રાખવાનું કે આના બે પોઈન્ટ અને આના બે પોઈન્ટ
બે બે પોઈન્ટ કાપી હોય તો એક બે એક બે ત્રણ ચાર તો ચાર પોઈન્ટ કપાવશે જવાબ આવશે 1.475 સી નંબરનો જવાબ સાચો છે ત્રણ ના છેદમાં 8 ભાગ્યા 5 ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 6 વત્તા 5 ના છેદમાં 8 આ બંનેની બાદબાકી કરીશું આપણે 8 3 ના છેદમાં 8 ભાગાકારની નિશાની આ બંનેને બાદબાકી કરીશું એટલે લસા લેશું તો લસા 6 આવશે તો આના 2 વડે ગુણો 2 5 10 10 માંથી 1 જાય એટલે 9 9 ના છેદમાં 6 જવાબ આવશે 5 ના છેદમાં 8 આ ગુણાકારનું નિશાન કરવું હોય તો આને ઉલટાવવું પડશે પાછળનું પદ તો 6 ના છેદમાં 9 થશે વત્તા 5 ના છેદમાં 8 3 તરી 9 3 2 6 2 4 2 એમ રહેવા દે 8 2 ના છેદમાં 8 વત્તા 5 ના છેદમાં 8 અંશ સરખા છે તો છેદ સરખા છે તો અંશનો સરવાળો દે 5 ને 2 7 7 ના છેદમાં 8 તો સી નંબરનો જવાબ સાચો છે 0.9 ભાગ્યા આ બંનેનો ગુણાકાર કરીશું 3 3 9 પણ બંનેનો એક એક પોઈન્ટ કપાશે એટલે 0.09 જવાબ આવશે 0.9 ભાગ્યા 0.09 ભાગાકાર કરીશું તો આના આપણે કેટલા વડે ગુણીએ તો 100 9 થશે તો 100 વડે ગુણવા પડશે ઉપર 100 વડે ગુણીશું તો આને 100 વડે ગુણીશું તો શું આવશે 9 આવશે અને આને 100 વડે ગુણીશું તો 1 પોઈન્ટ કાઢવા માટે 0 જતો રહે અને બીજો 90 થશે 9 દાન 90 તો 10 જવાબ આવશે ડી જવાબ સાચો છે એક સંખ્યા બી એક અન્ય સી સંખ્યાથી 10% ઓછી છે બી છે એ સી કરતા 10% ઓછી સી 150 થી 5% વધુ છે 150 થી 5% વધુ સી શોધવાની છે આપણે તો 150 થી 5% વધુ એટલે આને 0 થશે એટલે 10 10 ના અડધા 7.5 7.5 આમાં ઉમેરીશું આપણે વધુ છે આમાં આવશે 157.5 સી સંખ્યા છે એ 157.5 છે 10% ઓછી બી એ સી કરતા 10% ઓછી છે આના 10% કરીશું આપણે આના 10% કરીશું આ પોઈન્ટ આવી જશે 4.75 ઓછી છે તો આમાંથી બાદ કરીશું 50 0 માંથી 5 જાય તો 0 માંથી 5 નહીં જાય 10 ખોલેશું અહીં રહેશે 4 10 માંથી 5 જાય તો 5 4 માંથી 7 નહીં જાય એટલે અહીં દેખે 10 ખોઈ રહેશે 10 ના 4 14 14 માંથી 7 જાય તો 7 6 માંથી 5 જાય તો 1 5 માંથી 1 જાય તો 4 સંખ્યા તો મળી હતી આપણને બી બી કેટલી છે 141.75 આ ડી નંબરનો જવાબ સાચો છે 7 અંકોની મોટામાં મોટી સંખ્યા 7 અંકોની મોટામાં મોટી સંખ્યા એટલે 7 નવડા એક બે ત્રણ 4 અંકોની નાનામાં નાની સંખ્યા 4 અંકોની નાનામાં નાની હોવાળી 1 4 અંકોની અંતર તો બાદબાકી કરીશું આપણે તો 9
3 નવડા પછી 8 પછી 9 ઈ નંબરનો જવાબ સાચો છે।